કેબિનેટ મિશન 1946માં ભારતમાં આવ્યું હતું. શું કામ આવ્યું હતું ખબર? બંધારણ સભા ઘડવા માટે. બંધારણ સભાની રચના કરવા માટે ભારતમાં 1946માં કોણ આવ્યું હતું? કેબિનેટ મિશન. એના સભ્યો હતા સર સ્ટેફર્ડ ક્રિપ્સ, સર પેથિક લોરેન્સ અને એવી એલેક્ઝાન્ડર. આ ત્રણ સભ્યોનું એક મિશન આવ્યું હતું, કેબિનેટ મિશન. એ લોકો ત્યાં કેબિનેટ મંત્રી હતા. ક્યાં? ઇંગ્લેન્ડમાં. અને કેબિનેટ આપણે કેમ કેબિનેટ મંત્રી હોય, સંસદમાં બધે જાય, એવી રીતના ત્રણ કેબિનેટ મંત્રી હતા. ભારતની અંદર આવ્યા અને બંધારણ સભા ઘડવા માટે આવ્યા હતા. ત્રણ સભ્યોનું નામ છે સર સ્ટેફર્ડ ક્રિપ્સ, સર પેથિક લોરેન્સ અને એવી એલેક્ઝાન્ડર. આ સ્ટેફર્ડ ક્રિપ્સ તો ક્રિપ્સ મિશનમાં આવ્યા હતા. એ જ વ્યક્તિ પાછા આવ્યા. ભારતને હવે બળજબરીપૂર્વક કબજે રાખી શકાશે નહીં તેવું લાગતા બ્રિટનની મજૂર સરકારે, મજૂર પક્ષ લેબર પાર્ટી છે ત્યાં, આજે ક્લિમેટ એટલી ત્યાંના વડાપ્રધાન હતા ને, એ લેબર પાર્ટીના હતા. અને એ બ્રિટનની મજૂર સરકારે હિન્દને સ્વરાજ આપવા માટે વાટાઘાટો કરવા ફેબ્રુઆરી 1946માં કેબિનેટ મિશન મોકલ્યું. લ્યો, ફેબ્રુઆરી 1946માં કે આપણને હવે તમને આઝાદી આપવી જ છે, કે હવે અમે ઓલું થઈ ગયું છે, હવે આપણે હાથમાં રેમ નથી કોઈ, કારણ કે એટલા વિરોધ થતા, એટલા આંદોલન થતા, એમ હિન્દ છોડો આંદોલન થયું 1942માં. ભારતના બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની નિમણૂક કરી. કેબિનેટ મિશનની નિમણૂક કરી બ્રિટિશ સરકારે આખું માળખું ઘડવા માટે. કેબિનેટ યોજના અન્વયે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું. જો આપણું બંધારણ ઘડવા માટે પહેલાં કેબિનેટ મિશન મુજબ બંધારણ સભા રચાઈ હતી, પણ એમાં પછી ઝઘડો થઈ ગયો. મુસ્લિમ લીગના જે સભ્યો નીકળી ગયા અને ફરીથી પાછું આપણું બંધારણ ઘડવા અને માઉન્ટ બેટન યોજના મુજબ બંધારણ સભા રચાઈ હતી. એટલે કેબિનેટ મિશન દ્વારા રચાયેલી બંધારણ સભાએ આપણું બંધારણ ઘડ્યું નથી, એમાં ઝઘડો થયો હતો, પાછી ચૂંટણી કરવામાં આવી હતી. અને માઉન્ટ બેટન યોજના મુજબ જે છે એના મુજબ આપણું બંધારણ ઘડાયું છે. પણ આ છેલ્લો પ્રયત્ન હતો કેબિનેટ મિશન. કેબિનેટ યોજના અન્વયે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું. તેણે પ્રાંતોને ત્રણ વિભાગમાં જૂથ વિભાજન જૂથ કરવાની દરખાસ્ત કરી હતી. તેણે હિન્દુ બહુમત ધરાવતા મદ્રાસ, યુપી, મધ્ય પ્રાંત, બોમ્બે, બિહાર અને ઓડિશાની પ્રાંતની દરખાસ્ત કરી હતી. તેણે પૂર્વમાં મુસ્લિમ બહુમત ધરાવતા આસામ અને બંગાળના પ્રાંતની પણ દરખાસ્ત કરી હતી. ટૂંકમાં દર 10 લાખે એક પ્રતિનિધિને એમાં લીધો હતો. છેલ્લી વસ્તુ લખી નાખો, કેટલી વસ્તીએ કેટલા પ્રતિનિધિ, કેટલા કેટલી વસ્તીએ એક પ્રતિનિધિ હોય એમ લખો. કેટલી વસ્તીએ એક પ્રતિનિધિ હોય, છેલ્લી ત્રણ લીટી છે. કેટલી વસ્તીએ એક પ્રતિનિધિ હોય, કેટલી વસ્તી એક પ્રતિનિધિ હોય તેમાં લખો, એક નંબર કરીને લખો. બંધારણ કેબિનેટ મિશન મુજબ બંધારણ સભામાં લખો, કેબિનેટ મિશન મુજબ બંધારણ સભામાં, કેબિનેટ મિશન મુજબ બંધારણ સભામાં, તો એમાં લખો ડેશ કરીને, દર દસ લાખે હે ને એક પ્રતિનિધિને લેવામાં આવ્યા હતા કેબિનેટ મિશનમાં બંધારણ કરવાનું. ત્યાર પછી નીચે લખો, લોકસભામાં સભ્ય, લોકસભામાં જે સભ્ય હોય ને એ દર કેટલા લોકોનું પ્રતિનિધિ કરે છે, તેરો કરીને લખો. દર પંદર લાખે જો દર 15 લાખે એક લોકસભાના સભ્ય હોય છે, એના પ્રતિનિધિત્વ કરે છે. અને ત્યાર પછી છેલ્લી લીધી, રાજ્યસભાના સભ્ય તો એમાં લખો, દર 20 લાખે રાજ્યસભાના સભ્યમાં લખો, દર 20 લાખે એક પ્રતિનિધિ હોય છે રાજ્યસભામાં, બરાબર. તો આ રીતે ફરીથી આપણે જે ત્રણેયના નામ જોઈ લઈ, તો કેબિનેટ મિશન જે ભારતમાં આવ્યા હતા આણે કેબિનેટ મિશને ચૂંટણી કરી, કેમ કરી આપણે પછીના લેક્ચરમાં જોશું. દર 10 લાખે એક પ્રતિનિધિ લીધા,
389 સભ્યોને પણ રેખા, 389 સભ્યોને રેખા અને એક પ્રતિનિધિને રેખા. કેબિનેટ મિશનના 3 સભ્યો સર સ્ટેફર્ડ ક્રિપ્સ, સર પેથિક લોરેન્સ અને એવી એલેક્ઝેન્ડર, આ 3 પ્રતિનિધિને રેખા. હવે અહીંયા આપણે કેબિનેટ મિશન પૂર્ણ કરીએ.